नमस्कार विद्यार्थी मित्रों, सुरेंद्रनगर जिला शिक्षण तालीम भवन डायट में यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत है। आज आपणे धोरण 10 विषय गणित अने एमां जे प्रकरण छे पृष्ठफळ अने घनफळ, आ एक प्रकरण एवं छे कि जे आपणे परीक्षा दृष्टिए पण खूब उपयोगी छे, साथे साथे आपणा व्यवहारनी अंदर पण आपणे एनो खूब बहोळा प्रमाणमां उपयोग करता होईए छे। परीक्षानी दृष्टिए आपणे वात करीए तो बोर्डनी परीक्षानी अंदर आ पाठमांथी आपणने कुल 8 માર્કનો પૂછાય છે। એમાં વિભાગ એની અંદર 1 માર્કની ખાલી જગ્યા સૂત્ર સ્વરૂપે અથવા તો ગણતરી સ્વરૂપે પૂછાતી હોય છે। વિભાગ સીની અંદર 3 માર્કનો એક દાખલો આવતો હોય છે અને વિભાગ ડીની અંદર 4 માર્કનો એક દાખલો આવે છે। એટલે આમ ટોટલ 8 માર્કનું આપણને પરીક્ષાની અંદર પૂછાતું હોય છે। એટલે પરીક્ષાની સાથે સાથે આપણા વ્યવહારમાં પણ ઉપયોગી એવું આ ચેપ્ટર છે। એમાં આપણે પૃષ્ઠફળ ઘનફળની વાત કરીએ છીએ કે જે તમે આગળના ધોરણોની અંદર ભણી ગયા છો। એટલે ગણિતની અંદર આપણે જોઈએ તો આજે તમે આગળ ભણી ગયા છો અને એમાં ખાસ પૃષ્ઠફળ અને ઘનફળના જે સૂત્રો આપણે 9મા ધોરણની અંદર ભણ્યા છે એના એ સૂત્રોનો આપણે ઉપયોગ કરવાનો છે। તો આપણે થોડું રિવિઝન કરી લઈએ તો ગણિતની અંદર આપણે જોઈએ છે તો ગણિતમાં મુખ્ય 3 ફળ આપણને જોવા મળે છે। એમાં એક છે ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ઘનફળ। એમાં ક્ષેત્રફળની આપણે વાત કરીએ તો ક્ષેત્રફળ એટલે શું? તો ક્ષેત્રફળ એટલે પદાર્થે સપાટી ઉપર રોકેલી જગ્યા, એને આપણે શું કહીએ છે? એનું ક્ષેત્રફળ। એના એકમની વાત કરીએ તો સપાટી ઉપર રોકેલી જગ્યા છે એટલે કોઈ ઘન પદાર્થ હોય તેની લંબાઈ પહોળાઈ આપણે વિચારીએ તો લંબાઈ અને પહોળાઈના ગુણાકાર સ્વરૂપે આપણે મેળવીએ છીએ, એટલે એના એકમો આપણે જોઈએ તો મીટર સ્ક્વેર, સેન્ટીમીટર સ્ક્વેર અથવા તો કિલોમીટર સ્ક્વેર, આવા એકમો આપણને પ્રાપ્ત થાય છે। જ્યારે પૃષ્ઠફળ, તો પૃષ્ઠફળની આપણે વાત કરીએ તો પદાર્થની તમામ બાજુઓ એટલે કે જેટલી બાજુઓ હોય એ તમામ બાજુઓના ક્ષેત્રફળનો સરવાળો, જેને શું કહેવાય છે? પૃષ્ઠફળ। અને એના એકમો પણ મીટર સ્ક્વેર, સેન્ટીમીટર સ્ક્વેર અને કિલોમીટર સ્ક્વેર આપણને જોવા મળે છે। જ્યારે ઘનફળની આપણે વાત કરીએ તો ઘનફળ એટલે પદાર્થે અવકાશમાં રોકેલી જગ્યા, ક્ષેત્રફળમાં આપણે જોયું કે એને સપાટી ઉપર જે જગ્યા રોકી છે તે, એના સિવાય પદાર્થ કેટલો ઊંચો છે એનો ખ્યાલ ત્યાં લેવામાં આવતો નથી। જ્યારે પૃષ્ઠફળની વાત કરીએ તો એમાં એની બધી બાજુના ક્ષેત્રફળોનો સરવાળો છે। અને ઘનફળમાં આપણે જોઈએ તો પદાર્થે જે અવકાશની અંદર રોકેલી જગ્યા છે એ જગ્યાને શું કહેવાય છે? એનું ઘનફળ। અને એ અવકાશની અંદર વાત કરીએ છીએ એટલે 3 ડાયમેન્શનનો આપણે ઉપયોગ કરીએ છીએ, એની લંબાઈ પહોળાઈ સાથે સાથે એની ઊંચાઈનો પણ સમાવેશ થતો જોવા મળે છે। અને એ અનુસંધાને આપણે એના એકમોની વાત કરીએ તો મીટર ઘન, સેન્ટીમીટર ઘન, કિલોમીટર ઘન જેવા એકમો આપણને પ્રાપ્ત થતા જોવા મળે છે। એટલે આ રીતે આપણે જોઈએ છે તો આ જે 3 પ્રકારના ફળ છે, ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ઘનફળ, એમાં અહીં આપણે આ ચેપ્ટરની અંદર ખાસ પૃષ્ઠફળ અને ઘનફળ વિશે વાત કરવાની છે। તો આપણે જુદા જુદા જે ઘન પદાર્થો છે એ ઘન પદાર્થોના આકારો અને એના આધારે એના પૃષ્ઠફળ અને ઘનફળની આપણે વાત કરીએ તો આપણે જુદા જુદા આકારો વિશે જોઈએ, એમાં પહેલો આકાર છે સમઘન। સમઘન, ઘન એટલે આપણે જોઈએ છે કે જેની બધી બાજુથી બંધ આકૃતિ આપણે ઘન પદાર્થનો વિચાર કરીએ છીએ, અને એમાં સમ એટલે જેની બધી બાજુઓ કેવી હોય? સરખી હોય એવા પદાર્થનો આપણે વિચાર કરવો છે કે જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ તમામ બાબતો કેવી હોય છે? સમાન હોય છે, એને આપણે શું કહીએ છીએ? સમઘન કહીએ છીએ। તો એના પૃષ્ઠફળની વાત કરીએ તો સમઘનની અંદર આપણને જુદા જુદા પ્રકારના પૃષ્ઠફળો મળે છે। એમાં પહેલો છે એનું કુલ પૃષ્ઠફળ। તો કુલ પૃષ્ઠફળ, તો આપણે જોઈએ છે કે ભાઈ સમઘન, તો સમઘનની કુલ કેટલી બાજુઓ હોય છે? તો આપણે જાણીએ છીએ મુજબ કે એને ફરતાની 4 બાજુ, એક ઉપર અને એક નીચે, એમ ટોટલ 6 બાજુઓ હોય છે। અને એ અનુસંધાને આપણે જોઈએ છે તો એનું જે
પૃષ્ઠફળ છે કુલ પૃષ્ઠફળ એ કુલ પૃષ્ઠફળનું સૂત્ર થાય છે 6l નો વર્ગ બીજું છે એનું પ્રાચવીય પૃષ્ઠફળ તો પ્રાચવીય પૃષ્ઠફળ એટલે એની જે ફરતેની સપાટી છે અને ફરતેની સપાટી એટલે એની ફરતેની ચાર બાજુ તો એ ઉપરની અને નીચેની બાજુનો એમાં સમાવેશ થતો નથી તો એ ચાર બાજુઓમાં આપણે જોઈએ તો ચાર બાજુઓ છે એટલે એનું પ્રાચવીય પૃષ્ઠફળ શું થશે 4l નો વર્ગ ત્યારે એક બાજુથી ખુલ્લો સમઘન તો એક બાજુથી ખુલ્લો એટલે ચાર બાજુ અને એનું તળિયું બંધ હોય ઉપરનું મથાળું કેવું હોય ખુલ્લું હોય એવા સમઘનનો આપણે વિચાર કરીએ તો એના પૃષ્ઠફળનું સૂત્ર થાય છે 5l નો વર્ગ એના ઘનફળની વાત કરીએ તો સમઘનમાં આવે છે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ બધી જ બાજુઓ સમાન હોય છે એટલે એના ઘનફળ માટે આપણે જોઈએ તો l ગુણ્યા l ગુણ્યા l બરાબર l નો ઘન આપણને પ્રાપ્ત થતો જોવા મળે છે બીજા પદાર્થની આપણે વાત કરીએ તો બીજો પદાર્થ છે લંબઘન તો લંબઘન એટલે જે ની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અલગ અલગ હોય એવો એક બંધ ઘન પદાર્થ આ લંબઘનમાં આપણે જોઈએ તો જેમ સમઘનની અંદર વાત કરીએ એવી જ રીતે લંબઘનની અંદર પણ આપણને જુદા જુદા સૂત્રો મળે છે એમાં પહેલો છે લંબઘનનો કુલ પૃષ્ઠફળ તો લંબઘનની જે 6 બાજુઓ છે એ 6 બાજુઓમાં આપણે જોયું કે લંબઘનમાં એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણે ત્રણ અલગ છે તો એના આધારે દરેકના ક્ષેત્રફળો અલગ અલગ થાય તો એમાં આપણે જોઈએ છે કે એનું જે નીચેનું તળિયું છે અને ઉપરનું મથાળું એ બંને સમાન હોય એની બે સામસામેની બાજુઓ સમાન હોય અને બીજી પણ બે સામસામેની બાજુઓ સમાન હોય એ અનુસંધાને આપણે જોઈએ છે તો એનું કુલ પૃષ્ઠફળ છે 2 કૌંસમાં LB + BA + LH એ એના કુલ પૃષ્ઠફળનું સૂત્ર થાય છે એનાથી આગળ જોઈએ તો લંબઘનનો પ્રાચવીય પૃષ્ઠફળ તો પ્રાચવીય પૃષ્ઠફળ તો એમાં ફક્ત ચાર બાજુઓ જે ફરતેની ચાર બાજુઓ છે એનો સમાવેશ થાય છે એટલે ચાર બાજુમાં એક બાજુને આપણે જોઈએ છે કે એની લંબાઈ અને ઊંચાઈ હોય છે બીજી બાજુ એવી છે કે જેને ઊંચાઈ અને પહોળાઈ હોય છે એ અનુસંધાને આપણે જોઈએ છે તો પ્રાચવીય પૃષ્ઠફળનું સૂત્ર થાય છે 2LH + 2BH અને એમાંથી આપણે 2H સામાન્ય કાઢી લઈએ તો 2H કૌંસમાં L + B હવે એનાથી થોડો આગળ આપણે વિચાર કરીએ તો એ એચ છે એને આ એચ ને આપણે આગળ લઈ લઈએ તો આપણને મળશે એચ ગુણ્યા 2 કૌંસમાં એલ વત્તા બી એટલે કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ પણ લંબચોરસ માટે આપણે જોઈએ છે કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એ શું છે એની પરિમિતિ છે એટલે એના આધારે આપણને બીજું એક સૂત્ર પ્રાપ્ત થાય છે કે એચ ગુણ્યા પાયાની પરિમિતિ એટલે ક્યારેક આપણને એક્ઝામ્પલની અંદર એની લંબાઈ અને પહોળાઈ ન આપી હોય પણ પાયાની પરિમિતિ આપી દીધી હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ h ગુણ્યા પાયાની પરિમિતિ અને આગળ ત્રીજું સૂત્ર જોઈએ તો એક બાજુથી ખુલ્લો લંબઘન એટલે કે એની ચાર બાજુઓ અને તળિયું પેક છે મથાળું કેવું છે ખુલ્લું છે તો આ એક બાજુથી ખુલ્લા લંબઘનનો આપણે વિચાર કરીએ તો એની નીચેના તળિયાનો સમાવેશ થઈ જાય છે એટલે જે પ્રાચવીય પૃષ્ઠફળ છે 2H કૌંસમાં L + B માં એક બાજુ ઉમેરાય છે એટલે એ બાજુ લંબાઈ ગુણ્યા પહોળાઈ ઉમેરાશે એટલે એનું પૃષ્ઠફળનું સૂત્ર થશે LB + 2H કૌંસમાં L + B એટલે આ સૂત્ર આપણને લંબઘનના પૃષ્ઠફળના મળે છે સાથે સાથે આપણે લંબઘનના ઘનફળની વાત કરીએ તો લંબઘનનું ઘનફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે એના દ્વારા આપણને લંબઘનનું ઘનફળ પ્રાપ્ત થતું જોવા મળે છે એનાથી આગળ આપણે જોઈએ ત્રીજો પ્રકાર નળાકાર હવે નળાકાર કોને કહીએ છે તો આપણે જોઈએ છે કે એવી વર્તુળાકાર સપાટી કે જે ઊંચાઈ ધરાવે છે એને આપણે નળાકાર કહીએ છીએ મોટાભાગે આપણે એવું કહેતા હોય કે જે ગોળ છે એને આપણે નળાકાર કહીએ છીએ પણ એવું નથી નળાકાર એટલે એવી વર્તુળાકાર સપાટી છે કે જે વર્તુળની સાથે સાથે ઊંચાઈ પણ ધરાવે છે અને એમાં આપણે જોઈએ છે કે આપણા
ચલની સિક્કાઓ છે, રૂપિયા 2 રૂપિયાના સિક્કાઓ છે, બંગડી છે, આ બધા પદાર્થોનો સમાવેશ પણ નળાકારની અંદર થતો આપણને જોવા મળે છે। એટલે ઘણી વખત આપણને પરીક્ષામાં ભૂલ કરાવવા માટે પણ આવું પૂછાતું હોય છે કે ભાઈ રૂપિયાનો સિક્કો છે એના કોષ્ટકનું સૂત્ર શું થાય। એટલે ઘણી વખત આપણને એવો જ ખ્યાલ હોય છે કે ભાઈ રૂપિયો છે અથવા તો બંગડી છે એટલે વર્તુળ છે, ત્યાં આપણે વર્તુળના સૂત્રોનો ઉપયોગ કરી દઈએ છીએ। પણ અહીં આપણે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે એવો વર્તુળાકાર પદાર્થ કે જે ઊંચાઈ ધરાવે છે એને શું કહેવાય છે, નળાકાર। તો નળાકારને આપણે જોઈએ છે કે વર્તુળાકાર પદાર્થ છે સાથે સાથે ઊંચાઈ પણ ધરાવે છે, એટલે અહીં આપણે વર્તુળના સૂત્રનો ઉપયોગ કરવાનો થશે। એ અનુસંધાને આપણે જોઈએ છે, પહેલું એનું સૂત્ર છે નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ। તો નળાકારની વક્ર સપાટી, વક્ર એટલે એની જે વર્તુળાકાર વક્ર જે ગોળાકાર ભાગ છે તે, હવે એ ગોળાકાર ભાગ છે એ ગોળાકાર ભાગને આપણે વર્તુળના પરિઘ તરીકે લઈએ તો વર્તુળનો પરિઘ, તો વર્તુળના પરિઘનું સૂત્ર શું છે, 2πr। સાથે સાથે એની ઊંચાઈનો પણ સમાવેશ થાય છે। એ અનુસંધાને આપણે જોઈએ તો નળાકારની વક્ર સપાટીના પૃષ્ઠફળનું સૂત્ર શું થશે, 2πrh। હવે નળાકારના કુલ પૃષ્ઠફળની વાત કરીએ તો કુલ પૃષ્ઠફળ એટલે એની વક્ર સપાટી સાથે સાથે એનું તળિયું અને મથાળું બંનેનો સમાવેશ થઈ જાય છે। હવે તળિયું અને મથાળું બંને વર્તુળાકાર છે એટલે ત્યાં આપણે વર્તુળના ક્ષેત્રફળનો ઉપયોગ કરીશું, તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા વર્તુળનું ક્ષેત્રફળ, બે વર્તુળ થાય છે એટલે ત્યાં શું આવશે, 2πr h + 2πr² એમાંથી 2πr આપણે સામાન્ય કાઢી લઈએ તો આપણને સૂત્ર મળશે 2πr h + r। આગળનું સૂત્ર આપણે જોઈએ તો એક છેડેથી ખુલ્લો નળાકાર કે જેનું તળિયું બંધ છે, મથાળું કેવું છે, ખુલ્લું છે, એવા કોઈ એક નળાકાર ટાંકીનો આપણે વિચાર કરવો હોય અને એનું પૃષ્ઠફળ આપણે શોધવું હોય તો ત્યાં એની વક્ર સપાટી અને તળિયાના વર્તુળના ક્ષેત્રફળનો સમાવેશ થશે। એ અનુસંધાને શું થશે, 2πr h + πr² એમાંથી πr આપણે સામાન્ય કાઢી લઈએ એટલે πr² h + r આ નળાકારના પૃષ્ઠફળના સૂત્રો થશે। સાથે સાથે એના ઘનફળની વાત કરીએ તો ઘનફળમાં આપણે જોઈએ છે કે ભાઈ એને હવામાં રોકેલી જગ્યાનો વિચાર કરવો છે, તો ઘનફળ એટલે એના વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ સાથે સાથે એની ઊંચાઈ આવશે એટલે નળાકારના ઘનફળનું સૂત્ર થશે πr² h। આગળ આપણે ચોથો પ્રકાર જોઈએ, શંકુ। તો શંકુ, શંકુ કોને કહેવાય, તો મોટા ભાગે આપણે જોયું હશે કે એવી વર્તુળાકાર સપાટી છે કે જેનું નીચેનું વર્તુળ મોટું હોય, ઉપર જતા જતા વર્તુળ નાના થતા થતા છેલ્લે એક બિંદુવત જગ્યા આપણને પ્રાપ્ત થાય છે, અને ખાસ કરીને આપણે સર્કસની અંદર કેમ જોતા હોઈએ છીએ પેલી જે જોકરની ટોપી છે એનો જે આકાર છે, તંબુનો આકાર છે, આ બધા આકારો કેવા છે, શંકુ જેવા છે। એટલે ત્યાં આપણે શંકુના પૃષ્ઠફળ અને ઘનફળનો ઉપયોગ કરીએ છીએ। તો એમાં આપણે જોઈએ છે કે શંકુ છે તો શંકુની રચના તમે જુઓ છો કે નીચે વર્તુળાકાર ભાગ છે, પછી ધીમે ધીમે વર્તુળ શું થાય છે, નાના થતા જાય છે, એટલે નાના થતા જાય છે એમાં તમે જુઓ કે વર્તુળનો કેન્દ્ર છે ત્યાંથી એકદમ સીધી ઊંચાઈની વાત કરીએ તો એ વર્તુળની સીધી ઊંચાઈ છે, જે એની બે સાઈડની ધાર છે એ જે ધારની ઊંચાઈ છે એ ઊંચાઈને ત્રાસી ઊંચાઈ તરીકે આપણે ઓળખીએ છીએ। એટલે શંકુની અંદર આપણને બે ઊંચાઈ પ્રાપ્ત થાય છે, એક સીધી ઊંચાઈ અને બીજી ત્રાસી ઊંચાઈ, અને એ અનુસંધાને આપણે જોઈએ છે કે સીધી ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ અને વર્તુળનું કેન્દ્ર આ ત્રણ ભેગા થાય એટલે આપણને એક કાટકોણ ત્રિકોણ મળે છે, અને કાટકોણ ત્રિકોણના આધારે આપણે અહીં જ્યારે શંકુના પૃષ્ઠફળનો ઉપયોગ કરવો છે ત્યારે આપણે એની ત્રાસી ઊંચાઈનો ઉપયોગ કરવાનો થાય છે। તો એ અનુસંધાને આપણે જે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરી પાયથાગોરસ પ્રમાણ મુજબ શંકુની ત્રાસી ઊંચાઈ શોધવા માટેનું સૂત્ર મેળવી શકીએ છીએ, અને શંકુની ત્રાસી ઊંચાઈ શોધવા માટેનું સૂત્ર છે, ત્રાસી ઊંચાઈને આપણે એલ કહીએ છીએ એટલે L² બરાબર એની સીધી ઊંચાઈ એટલે કે h² વર્તુળની ત્રિજ્યા r² એટલે કે L² બરાબર h² + r² આ એની ત્રાસી ઊંચાઈ શોધવા માટેનું સૂત્ર આપણને મળે છે।
एना आधारे आपणे जोईए तो शंकुनी वक्र सपाटीना क्षेत्रफळनुं सूत्र। तो शंकुनी वक्र सपाटी एटले वर्तुळनो परिघ आवशे, पण अहीं आपणे जोईए छे के वर्तुळ नाना थता जाय छे, एटले एना आधारे आपणे एना अर्धा परिघनो विचार करीए छे, एटले ए अनुसंधाने पाई आर आवशे अने एनी त्रासी ऊंचाई एल, एटले के एनी वक्र सपाटीना क्षेत्रफळनुं सूत्र थाय छे पाई आर एल। જ્યારે શંકુના કુલ પૃષ્ઠફળની વાત કરીએ તો કુલ પૃષ્ઠફળમાં એની વક્ર સપાટી આવશે, સાથે સાથે નીચેનો તળિયો આવશે, કારણ કે ઉપર તો બંધ જ છે, એટલે એ તળિયામાં વર્તુળનું ક્ષેત્રફળ ઉમેરાઈ જશે, એટલે એનું કુલ પૃષ્ઠફળ છે પાઈ આર એલ પ્લસ પાઈ આર સ્ક્વેર। એ અનુસંધાને પાઈ આર આપણે સામાન્ય કાઢી લઈએ તો પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર, એ શંકુના કુલ પૃષ્ઠફળનું સૂત્ર થશે। એના આધારે આપણે એના ઘનફળની વાત કરીએ તો તમે વિચાર કરો કે એક નળાકાર છે, એ નળાકારની જેટલી ઊંચાઈ છે અને એની જેટલી ત્રિજ્યા છે, એટલી ત્રિજ્યા વાળો અને એટલી ઊંચાઈ વાળો આપણે એક શંકુ લઈએ અને એ શંકુમાં આપણે કોઈ પ્રવાહી ભરી અને પેલા નળાકારમાં ભરવાનો પ્રયત્ન કરીએ તો તમે જોશો કે આવા ત્રણ શંકુથી પેલો નળાકાર સંપૂર્ણ ભરાતો જોવા મળે છે। એ અનુસંધાને આપણે જોઈએ છે કે એક શંકુ છે એ નળાકારના ત્રીજા ભાગ જેટલો છે, અને એ અનુસંધાને આપણે શંકુના ઘનફળની વાત કરીએ તો જે નળાકારનું ઘનફળ છે એનો ત્રીજો ભાગ થાય, એટલે કે એક તૃતીયાંશ પાઈ આર સ્ક્વેર એચ આપણને પ્રાપ્ત થતું જોવા મળે છે। આગળનો પ્રકાર આપણે જોઈએ તો ગોલક, તો ગોળક એટલે ગોળ દડો, બરાબર છે, ખાલી વર્તુળાકાર ભાગ નથી પણ શું છે, ગોળ દડો છે, એટલે એની થ્રી ડાયમેન્શનનો આપણે અહીં વિચાર કરવાનો છે, અને થ્રી ડાયમેન્શનની અંદર આપણે વિચાર કરીએ છીએ એ અનુસંધાને આપણે જોઈએ છે કે એક વર્તુળાકાર પદાર્થ છે, એમાં તમે ઘણી વખત આવું જોતા હોય કે એક સાથે જુદા જુદા ચાર વર્તુળાકાર રીંગોને આપણે એકબીજાની અંદર ગોઠવીએ તો આખો ગોળ ગોલક બનતો આપણને જોવા મળે છે, અને એ અનુસંધાને એનું કુલ પૃષ્ઠફળ આપણે શોધવું હોય તો ચાર વર્તુળના ક્ષેત્રફળનો સરવાળો થાય છે, અને એ અનુસંધાને એનું કુલ પૃષ્ઠફળ મળે છે ફોર પાઈ આર સ્ક્વેર, અને એનું જે ઘનફળ છે એ ઘનફળનું સૂત્ર છે ચાર તૃતીયાંશ પાઈ આર ઘન। અને છઠ્ઠો પ્રકાર છે અર્ધગોલક, એટલે કે ગોલકનો અડધો ભાગ। હવે ગોલક બે પ્રકારના છે, અર્ધગોલકમાં આપણે જોઈએ છે કે એક ખુલ્લો અર્ધગોલક છે અને એક બંધ અર્ધગોલક છે, એમાં ખુલ્લો અર્ધગોલક છે કે જે અંદરથી પોલો છે, જેમ આપણે જોઈએ છે કે ભાઈ ક્રિકેટનો બોલ હોય એને બરાબર વચ્ચેથી તમે કાપી નાખો તો એ શું થઈ જાય છે, ખુલ્લો અર્ધગોલક થઈ જાય છે। તે ખુલ્લા અર્ધગોલક માટે આપણે પૃષ્ઠફળનું સૂત્ર જોઈએ તો ગોલકના સૂત્ર કરતો અડધું થાય છે, એટલે કે ટુ પાઈ આર સ્ક્વેર। જ્યારે બંધ અર્ધગોલક, તો બંધ અર્ધગોલકમાં એની ઉપરની સપાટી કેવી હોય છે, બંધ હોય છે, એટલે કે ખુલ્લા અર્ધગોલકમાં પાછું એક વર્તુળનું ક્ષેત્રફળ ઉમેરાઈ જાય છે, એટલે બે ને એક ત્રણ, એટલે બંધ અર્ધગોલકના પૃષ્ઠફળનું સૂત્ર થશે થ્રી પાઈ આર સ્ક્વેર। અને એના ઘનફળનો વિચાર કરીએ તો ઘનફળ માટે આપણે જોઈએ છે કે જે ગોલકનું ઘનફળ છે એનાથી અડધું મળશે, શું આવશે, બે તૃતીયાંશ પાઈ આર ઘન। એટલે આ પ્રકારના જે જુદા જુદા પદાર્થો છે એ પદાર્થોના પૃષ્ઠફળ અને ઘનફળનો આપણે આ પ્રકરણની અંદર ઉપયોગ કરવાનો છે। આ પ્રકરણની અંદર આપણે જોઈએ છે તો તમને બે શબ્દો આપેલા છે, એક ટીએસએ અને એક સીએસએ। ટીએસએ નો અર્થ થાય છે ટોટલ સરફેસ એરિયા, એટલે કે કુલ પૃષ્ઠફળ, જ્યારે સીએસએ, તો સીએસએ નો અર્થ શું થાય છે, કર્વ સરફેસ એરિયા, એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ। અને અહીં આપણે જયારે ઘનફળની વાત કરીએ છીએ એટલે આપણે જુદા જુદા પદાર્થોનું ઘનફળ શોધીએ પછી સાથે સાથે એ પદાર્થની અંદર જે પ્રવાહી છે એ પ્રવાહી સમાવાની ક્ષમતા, જેને આપણે પ્રવાહી પદાર્થની ગુંજન ક્ષમતા કહીએ છીએ, તો એ ગુંજન ક્ષમતા આપણે શોધવી હોય તો એના ઘનફળના આધારે શોધી શકીએ છીએ, અને એમાં આપણે જોઈએ છીએ કે એક મીટર ઘન બરાબર 1000 લીટર થાય, એ અનુસંધાને આપણે કોઈ પણ પદાર્થનું ઘનફળ શોધી કાઢીએ અને પછી એ પદાર્થમાં કેટલું પ્રવાહી સમાઈ શકે છે એ આપણે શોધી શકીએ છીએ। તો આ પદાર્થમાં ખાસ આપણે જોઈએ છે કે તમે નવમા ધોરણની અંદર ભણી ગયા હતા એમાં દરેક પદાર્થનું અલગ અલગ આપણે પૃષ્ઠફળ ઘનફળ શોધતા હતા, પણ અહીં
आपने आ बधा पदार्थों एक संयोजन स्वरूपे आपेला हशे, एटले के एक पदार्थनी अंदर बीजो पदार्थ मिक्स थयेलो हशे। जेम तमे जुओ छो के पेला टैंकर नो विचार करिए, जे पानी नो टैंकर होय छे अथवा दूध नो के जे आपणे पेट्रोल डीजल नो टैंकर होय छे, एनी रचना तमे जुओ तो ए रचना मां आपणने बे पदार्थों नो मिक्सिंग जोवा मळे छे, एक नळाकार होय छे अने अर्धगोलक होय छे। એવી જ રીતે આપણે પ્રયોગશાળામાં જે સાધનનો ઉપયોગ કરીએ છીએ, ખાસ કરીને કસનળી, તો કસનળીની અંદર પણ આપણને તમે જોશો નળાકાર અને અર્ધગોલકનો ઉપયોગ થાય છે। અહીં આપણે આવા જ પદાર્થો જોવાના છે કે જેમાં એક સાથે બે અથવા બે કરતા વધારે પદાર્થો મિક્સ થયેલા હોય, અને એવા પદાર્થોનું આપણે અહીં કોષ્ટફળ ઘનફળ શોધવાનું છે। એટલે ખાસ આ પ્રકરણમાં આપણે જોઈએ છીએ તો સંયોજિત પદાર્થોનું કુલ કોષ્ટફળ આપણે શોધવાનું છે, संयोजित पदार्थों नु घनफळ शोधवानुं छे। एज रीते एक घन आकारमांथी एनो बीजा घन आकारमां रूपांतर थाय तो ए रूपांतर आपणे शोधवानुं छे, अने छेल्ले जे शंकु छे ए शंकुना आडछेदनो आपणे अभ्यास करवानो छे। जेम आपणे विज्ञाननी अंदर आडो छेद लईए छे प्रयोगमां, एम अहीं पण आपणे शंकुनो आडछेद लेवानो छे अने एना उपरनो शंकुवाळो भाग दूर करी दईए, अने ए जे पदार्थ मळे छे એ પદાર્થના પૃષ્ઠફળ અને ઘનફળ શોધવા માટેનો આપણે અહીં અભ્યાસ કરવાનો છે, એ આપણે આગળના બીજા ભાગની અંદર જોઈશું।